આજે ભૌતિક વિજ્ઞાનનો આપણે એક દાખલા લઈએ છીએ. એ દાખલા છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબક દળનો. આ દાખલા આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. એક ઓરડામાં 6.5 ગોસ એટલે એક ગોસ બરાબર 10^4 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8×10^6 મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવી છે. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણની આવૃત્તિ મેળવો અને આ શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે એ સમજાવો. હવે આપણે જ્યારે ઇલેક્ટ્રોન છે એ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે અને એ ક્ષેત્રના લંબરૂપે ઇલેક્ટ્રોનના 4.8×10^6 મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે તો એ વર્તુળાકાર કક્ષા પર ગતિ કરે છે. આ રીતે એટલે અહીંયા આપણે લખી શકાય છે કેન્દ્રગામી બળ એટલે એમ વી સ્ક્વેર બરાબર × 10^4 અને અહીંયા આપેલું છે વેગ આપેલું છે વી બરાબર 4.8×10^6 મીટર પર સેકન્ડ અને આપણે જાણીએ છીએ કે ઈ બરાબર 1.6×10^-19 કુલમ. વી થી વી કેન્સલ થઈ જાય એટલે અહીંયા એમવીના છેદમાં આર બરાબર ક્યુ બી તો આ રીતે આ દાખલાને સમજી શકાય છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં ઇલેક્ટ્રોન છે અમુક વેગથી એના પર દાખલ થાય છે અને એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તે વખતે ઇલેક્ટ્રોન પર જે કેન્દ્રગામી બળ લાગે છે એ બરાબર છે. જે મેગ્નેટિક ફિલ્ડ ઘટાય છે એના લીધે તેમાં મેગ્નેટિક ફોર્સ લાગે છે એ ક્યુબીની સાઇનથીટા લાગે છે. આ બંને બળો એકબીજાને સંતોલે છે એટલા માટે એમ સ્ક્વેર બરાબર ક્યુ મીમી સાઈન થીટા. અહીંયા થીટા બરાબર 90 છે કેમ કે થીટા જે એ બરાબર 90 મૂકતા એટલે આપણને પ્રાપ્ત થશે એમ સ્ક્વેરના છેદમાં આર બરાબર ક્યુ મીમી. મીમી કેન્સલ થઈ જશે અને બી બરાબર આર ઉમેગા બરાબર આર ક્યુ બાય મ્યુ આની કિંમત મૂકતા એટલે મી બરાબર અહીંયા આપણે પ્રાપ્ત થશે ઈ ક્યુ બી ઓર ઈ બીના સ્વેગમાં એમ × 2π
બધી કિંમતો મૂકતા સાદું રૂપા થાય તે અપની પ્રાપ્ત થશે 18×10^6 હર્ટ્ઝ બરાબર 18 મેગા હર્ટ્ઝ. તો આ રીતે આ દાખલાને સમજી શકાય છે. થેન્ક યુ વેરી મચ.